સુરેન્દ્રનગર અને ભાવનગરમાં જે કોળી સમાજનો આખો વિવાદ ઉદભવ્યો છે, ચૂંટણી સમયે જે આખો આ વિવાદ થયો છે, આ મામલે વિશેષ જે આખો મામલો છે એ મામલે જે નિવેદન આપવામાં આવ્યું છે, અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હી ગુજરાત ઉપાધ્યક્ષ દ્વારા વિશેષ નિવેદન આપવામાં આવ્યું છે. તેઓ કહી રહ્યા છે કે ચુવાડિયા, તળપદા અને ઘેડ તમામ પાછળ કોળી લાગે છે, તેવું પ્રવીણ કોળી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. ચુવાડિયા, તળપદા, ઘેડ તમામ કોળી એક જ છે અને એક જ રહેશે, આ નિવેદન પ્રવીણ કોળી દ્વારા આપવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગર ની અંદર એક કોળી સમાજ ની મીટિંગ કરવામાં આવી હતી, એમાં અમુક આગેવાનો બધા નહીં, ખાસ કરીને જે સમાજને ગેરમાર્ગે પોતાની મનોકામના પૂરી કરવા માટે એક ભાગલાનું રૂપે રાજકારણ કરવાની દિશામાં સમાજને લઈ ચૂક્યા છે. સુવાળિયા હોય કે તળપદા હોય કે ઘેડિયા હોય, હંમેશા શબ્દ લાગે છે કોળી, સુવાળિયા કોળી, તળપદા કોળી, ઘેડિયા કોળી, તો આ બધા અમે એક જ છીએ, તો સમાજને આ રાહે દોરાવું નહીં. આ ખોટી એક રાજકીય ટનના હિસાબે સમાજના ભાગલા પાડવા માટેનો પ્રયત્ન ચાલી રહ્યો છે. તો બેનને, ત્રણેય ભાઈઓને મારી એવી વિનંતી છે કે આમાં ધ્યાન દેવું નહીં, અને ભવિષ્યમાં આપણા ભાઈઓ હતા અને ભાઈઓ રહેવાના છે, આવું કોઈ જાતનું જે આપણે સિંહોરની ઘટના બની હોય કે સુરેન્દ્રનગરની હોય, હું એક જવાબદાર વ્યક્તિ તરીકે તમને કહું છું કે અમારા દિલ્હી અંદર આવું કોઈ જાતનું છે નહીં, આ ખાલી રાજકીય ટન છે.